नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्यासंकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तलाड़ानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। हवे आजना लेक्चर नी अंदर अपने धोरण 10 नी अंदर जो पांचमा चैप्टर नो अभ्यास करी रह्या छे के तत्वनु आवर्ती वर्गीकरण, तो आ चैप्टर नी अंदर छेल्ले आपणे आठमा लेक्चर नी अंदर जोयुं हतुं के एक ज आवर्त छे, कारण के आपणने खबर छे कि आधुनिक आवर्त कोष्टक छे एनी अंदर जे बधा ज तत्व छे ए आवर्त अने समूहनी अंदर गोठवायेला छे, कि जे आडी हरोळ छे ने आपणे आवर्त कहीशुं, जे ऊभा स्तंभ छे ने आपणे समूह तरीके ओळखवामां आवे छे। तो छेल्ला लेक्चरनी अंदर आपणे ए जोयुं हतुं कि भाई खरेखर जे साते सात आवर्त छे तो आ साते सात आवर्तनी अंदर केटला तत्वो छे ए गोठवामां आया है, तो एनी बात है ये आपणे आठमा लेक्चर नी अंदर करी गया। हवे आजना लेक्चर नी अंदर आपणे ए जोवानुं छे के समूहनी अंदर रहेला जे तत्व छे एनी इलेक्ट्रॉन रचना छे एना विषे अभ्यास छे करवानो छे। तो आजनो आपणो जो टॉपिक छे, मुद्दो छे, ए छे आधुनिक आवर्त कोष्टकनी अंदर जो समूह छे, तो समूहमांना જે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના વિશે જોવાનું છે। તો જોઈએ આપણે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે પહેલો સમૂહ છે અને એ સમૂહ કયો છે, તો કે આલ્કલી ધાતુનો સમૂહ। તો આ આલ્કલી ધાતુના સમૂહની અંદર આવેલા જે તમામે તમામ તત્વ છે એ પછી હાઇડ્રોજન હોય, લિથિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, રુબેડિયમ હોય, સીઝિયમ હોય કે ફ્રાન્સિયમ હોય, કારણ કે આ પહેલાં સમૂહમાંના બધા જ તત્વો છે। તો તમે એ બધા જ તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના છે એની જો સરખામણી કરશો તો તમને એક કોમન વસ્તુ છે એ જોવા મળશે, અને એ કઈ, તો કે એની જે સંયોજકતા કક્ષા છે। હવે જો પ્રશ્ન એ થાય કે સંયોજકતા કક્ષા કોને કહેવાય, તો એની પણ આપણે આગળ વાત છે કરી ગયા, તમે નવમા ધોરણની અંદર પણ એનો અભ્યાસ કરી ગયા છે કે સંયોજકતા કક્ષા એટલે કઈ કક્ષા, તો કે સૌથી બાહ્યતમ કક્ષા, છેલ્લી કક્ષા। જો કોઈ તત્વ છે એની તમે ઇલેક્ટ્રોન રચના દર્શાવો, એની ઇલેક્ટ્રોન રચના છે એ બે કક્ષાની અંદર સમાવેશ થઈ જતો હોય, તો જે બીજી કક્ષા છે એની કઈ કક્ષા કહેવાય, સંયોજકતા કક્ષા। કોઈ તત્વ છે, દાખલા તરીકે સોડિયમ છે, તો આપણને ખબર છે કે સોડિયમની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એની તમારે ગોઠવણી કરવી હોય તો ત્રણ કક્ષાની અંદર એની ગોઠવણી થાય, પહેલી કક્ષામાં બે, બીજી કક્ષામાં આઠ અને ત્રીજી કક્ષામાં એક, તો જે છેલ્લી કક્ષા છે તો એને કઈ કક્ષા કહેશું, સંયોજકતા કક્ષા તરીકે ઓળખવામાં આવે। તો આજે પહેલા સમૂહના જે તમામે તમામ તત્વો છે એની સંયોજકતા કક્ષાની અંદર તમને એક સરખા એક સમાન ઇલેક્ટ્રોન જોવા મળશે। પહેલા સમૂહની અંદર એટલે તમામે તમામ તત્વ છે એની છેલ્લી કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષાની અંદર એક એક ઇલેક્ટ્રોન જોવા મળશે। માટે આપણે એવું કહી શકીએ કે એના રાસાયણિક ગુણધર્મો છે એકબીજાને મળતા આવતા હશે, એટલે કે સમાન હશે। તો આપણે આજના લેક્ચરની અંદર સૌપ્રથમ એના વિશે જ અભ્યાસ કરવાનો છે કે જે પહેલા સમૂહના તત્વ છે, તો પહેલા સમૂહના તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના છે એના વિશે આપણે વાત છે કરીશું। તો એની અંદર જોઈએ આપણે, તો સૌપ્રથમ પહેલાં જે પહેલા સમૂહના તત્વ છે એમાં પહેલાં તત્વનું નામ લખશું, પછીનો પરમાણ્વીય ક્રમાંક, બરાબર, ત્યાર પછી એની સંજ્ઞા, તમે પરમાણ્વીય ક્રમાંક પહેલા પણ લખી શકો, બરાબર, અને ઇલેક્ટ્રોન રચના બાંધી દઉં છું, ઇલેક્ટ્રોન રચના એની, બરાબર। તો જો તમારી પાસે ટેક્સ્ટ બુક્સ હશે જ અને એની અંદર આધુનિક આવર્ત કોષ્ટક આપેલું જ છે, તો એ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જોશો તો જે પહેલો સમૂહ છે આલ્કલી ધાતુનો સમૂહ, તેમાં પહેલું જ તત્વ છે એ કયું છે, તો કે હાઇડ્રોજન છે। Q
क्यों तत्व है हाइड्रोजन एनो परमाणु क्रमांक एक है एनी संज्ञा एच और इलेक्ट्रॉन रचना अपने खबर है कि एक ज इलेक्ट्रॉन है कारण के एवं पर आप भाई गया है कि कोईपण तत्व है एनी इलेक्ट्रॉन रचना दर्शाता पेला अपने ए खबर होवी जोईए कि ए तत्व पास केटला इलेक्ट्रॉन है कारण के कोईपण तत्वनी आपणे इलेक्ट्रॉन रचना दर्शाई है इलेक्ट्रॉन की गोठवणी करवी है तो पहला तो अपने ए खबर होवी जोईए कि ए तत्व पास केटला इलेक्ट्रॉन हो तो केम खबर पड़े तो अपने खबर है कि कोईपण तत्वनो जेटलो परमाणीय क्रमांक होय एटला एनी पासे शू होय इलेक्ट्रॉन होय तो अहीं हाइड्रोजन छे नो परमाणु क्रमांक एक छे एनो मतलब कि हाइड्रोजन पासे एक इलेक्ट्रॉन छे अने ई पहली कक्षानी अंदर गोठवाई जशे बराबर तो एक इलेक्ट्रॉन बराबर त्यार पछी जे अल्कली धातु नो से समूह छे ए समूहनी अंदर त्यार पछीनु तत्व क्यों आवशे तो के लिथियम हूँ समूह की बात करूँ छू बराबर हाइड्रोजन हीलियम लिथियम एम क्रमवात नहीं कहत हूँ जो पहलो समूह है ये पहला समूहना ऊपर थी नीचे तमे जसो तो क्या क्या तत्व आवशे तो पहलू तत्व है हाइड्रोजन से एना नीचे तत्व क्यों आवशे लिथियम आवशे अने लिथियम है परमाणु क्रमांक त्रण है एनी संज्ञा अपन खबर है एल आई હવે આપણને ખબર છે કે પરમાણુ ક્રમાંક ત્રણ છે તો એની ઇલેક્ટ્રોન રચના તો કે પહેલી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકાય તો કે બે તો પહેલી કક્ષામાં આપણે બે ઇલેક્ટ્રોન મૂકી દઈશું હવે કેટલા વધ્યા એક એ કેટલામી કક્ષામાં તો કે બીજી કક્ષામાં તો એની ઇલેક્ટ્રોન રચના થશે બે એક બરાબર ત્યાર પછી એ જે પહેલા સમૂહની અંદર હજી નીચે આવશો તો લિથિયમ પછી આવશે સોડિયમ એના પછીનું તત્વ કયું આવશે સોડિયમ અને આપણને ખબર છે કે સોડિયમનો પરમાણુ ક્રમાંક તો કે 11 એની સંજ્ઞા તો કે Na નેટ્રિયમ લેટિન શબ્દ છે હવે 11 છે તો પહેલી કક્ષામાં તો કે બે ઇલેક્ટ્રોન મૂકી શકાય બીજી કક્ષામાં મેક્સિમમ 8 અને ત્રીજી કક્ષામાં 1 બરાબર 2 8 1 થશે તો હાઇડ્રોજન આવ્યું લિથિયમ આવ્યું સોડિયમ સોડિયમ પછી તમે નીચે આવશો તો પોટેશિયમ આવશે પોટેશિયમ છે એનો પરમાણુ ક્રમાંક તો કે 19 એની સંજ્ઞા તો કે કે એની ઇલેક્ટ્રોન રચના તો કે 2 8 8 1 19 છે તો પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 8 ત્રીજી કક્ષામાં 8 અને ચોથી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન જે મૂકી શકાય તો થઈ 19 8 ને 2 10 10 ને 8 18 18 ને 1 19 તો આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ તો કે પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ત્યાંથી તમે નીચે આવશો એ જ સમૂહની અંદર તો પોટેશિયમ પછી આવશે તો કે રુબિડિયમ હવે રુબિડિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે તો કે 37 અર્ધકોષ્ટકની જોતા હશો રુબિડિયમ છે એની સંજ્ઞા શું થશે તો કે આરબી હવે રુબિડિયમ છે એને તમે ઇલેક્ટ્રોન રચના દર્શાવશો તો પહેલી કક્ષામાં તો કે 2 બીજી કક્ષામાં 8 ત્રીજી કક્ષામાં 8 ચોથી કક્ષામાં 18 પાંચમી કક્ષામાં 1 2 8 8 18 1 તો 37 થઈ જશે ને 8 ને 2 10 10 ને 8 18 18 ને 18 36 ને 1 37 બરાબર તો રુબિડિયમ છે એની સંજ્ઞા આરબી અને એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 8 18 1 ત્યાંથી હજી તમે એ જ સમૂહની અંદર નીચે આવશો તો રુબિડિયમ પછી આવશે સીઝિયમ કયું તત્વ આવશે સીઝિયમ હવે સીઝિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે તો કે 55 હવે સીઝિયમ છે એની સંજ્ઞા છે CS અને એની ઇલેક્ટ્રોન રચના દર્શાવશો તો 2 8 8 18 18 1 2 8 8 18 18 1 બરાબર 55 થઈ જશે ગણતરી કરી લેશો એટલે કેટલા થશે 55
ત્યાંથી નીચે આવશો તો પહેલા જ સમૂહની અંદર જે છેલ્લું તત્વ છે એ છે ફ્રાન્સિયમ. કયું તત્વ છે? સીઝિયમ, પછી ફ્રાન્સિયમ. ફ્રાન્સિયમ છે એની સંજ્ઞા શું થશે? અથવા પહેલાનો પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક છે 87. કેટલામો છે? 87. એની સંજ્ઞા છે FR અને એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 8, 18, 18, 32, 1. બરાબર, ગણતરી કરશો એટલે 87 થઈ જશે. બરાબર, એટલે કહેવાનો મતલબ કે આ પહેલા સમૂહની અંદર આટલા તત્વો છે: હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. બરાબર, પણ આમાં આપણે સમજવાનું એ છે કે આ જે પહેલા સમૂહની અંદર રહેલા તત્વો છે એની આ શું છે? ઇલેક્ટ્રોન રચના છે એ દર્શાવેલી છે. શું દર્શાવેલું છે? ઇલેક્ટ્રોન રચના. તો આની પાસે બાહ્યતમ કક્ષામાં, કારણ કે આની પાસે ખાવા પીવાની એક જ કક્ષા છે, તો એની પહેલી કક્ષા ગણો કે છેલ્લી કક્ષા ગણો, એ પહેલી જ કક્ષા થશે. બરાબર, એક છે. ત્યાર પછી લિથિયમ છે, એની બાહ્યતમ કક્ષામાં પણ એક ઇલેક્ટ્રોન છે. સોડિયમ છે, એની બાહ્યતમ એટલે છેલ્લી કક્ષા, એમાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન છે. પોટેશિયમ છે, એની બાહ્યતમ કક્ષામાં પણ એક ઇલેક્ટ્રોન છે. રુબિડિયમની બાહ્યતમ કક્ષામાં પણ એક જ ઇલેક્ટ્રોન છે. સીઝિયમ છે, એની બાહ્યતમ કક્ષામાં પણ એક જ ઇલેક્ટ્રોન છે. અને ફ્રાન્સિયમ છે, એની બાહ્યતમ કક્ષામાં પણ એક જ ઇલેક્ટ્રોન છે. તો મેં પહેલાં જ કીધું હતું કે એક જ સમૂહની અંદર આવતા જે તત્વો છે આ તત્વની જે સંયોજકતા કક્ષા છે, સંયોજકતા કક્ષા એટલે કે છેલ્લી કક્ષા, તો હાઇડ્રોજનની આ સંયોજકતા કક્ષા થશે, અને આ થશે, અને આ થશે, અને આ થશે છેલ્લી કક્ષા. મતલબ તો જો આ બધી જ કક્ષાની અંદર, છેલ્લી કક્ષાની અંદર કેટલા કેટલા ઇલેક્ટ્રોન છે? એક એક, એટલે સમાન ઇલેક્ટ્રોન છે ગોઠવાયેલા છે. તો આપણે એવું કહી શકીએ કે આ એક જ સમૂહની અંદર આવતા જે તત્વ છે આ તત્વ છે એના ગુણધર્મો કેવા હશે? તો કે સમાન હશે. એની પાછળનું કારણ શું છે? તો કે સંયોજકતા કક્ષાની અંદર કેવા ઇલેક્ટ્રોન છે? એક સમાન ઇલેક્ટ્રોન હોવાને કારણે એની જે રાસાયણિક ગુણધર્મ છે એ કેવા હશે? સરખા છે, જોવા મળે છે. બરાબર, ત્યાર પછી તમે ટેક્સ્ટબુકની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિ છે 5.4. જો તો એની અંદર એવું આપેલું છે કે આપણે જે એક જ સમૂહના જે પહેલા સમૂહ છે એ પહેલા સમૂહના તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના દર્શાવેલી છે. તેમાં પહેલો પ્રશ્ન એવો છે કે પ્રથમ ત્રણ તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના દર્શાવો. તો આપણી પાસે છે જ અહીંયા કે પ્રથમ ત્રણ તત્વો ક્યાં છે? હાઇડ્રોજન છે, લિથિયમ અને સોડિયમ છે. તો અહીંયા હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે, અહીંયા આ લિથિયમની છે ઇલેક્ટ્રોન રચના છે, અને આ સોડિયમ છે એની ઇલેક્ટ્રોન રચના આપેલી છે. તો આમાં સમાનતા શું છે? તો આપણને ખબર છે કે આ પહેલાં જે ત્રણ તત્વ છે એની તમે ઇલેક્ટ્રોન રચના દર્શાવશો તો એની બાહ્યતમ કક્ષાની અંદર સમાન ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. હાઇડ્રોજન છે, એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. લિથિયમ છે, એની બાહ્યતમ કક્ષામાં પણ એક ઇલેક્ટ્રોન છે. અને સોડિયમ છે, એની બાહ્યતમ કક્ષામાં પણ એક જ ઇલેક્ટ્રોન છે ગોઠવાયેલો છે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે, હા, કક્ષાઓ અલગ અલગ છે. જો પહેલું તત્વ છે એની પાસે એક જ કક્ષા છે, બીજું તત્વ છે તો બે કક્ષા છે, ત્રણ કક્ષા છે, ચાર કક્ષા છે, પાંચ કક્ષા છે, છ કક્ષા છે, સાત, એમ તમે ઉપરથી નીચે આવશો એક જ સમૂહની અંદર તો કક્ષાની અંદર ક્રમશઃ શું થશે? વધારો છે થતો જોવા મળશે. પરંતુ બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેવા હશે? સમાન જોવા મળશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે એક જ સમૂહની અંદર રહેલા જે તત્વો છે એ સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાને કારણે, એટલે કે સંયોજક કક્ષા, સંયોજકતા કક્ષાની અંદર સમાન ઇલેક્ટ્રોન હોવાને કારણે એ એક જ સમૂહના તત્વો છે એના ગુણધર્મો છે કેવા હશે? સરખા છે, જોવા મળશે. ત્યાર પછીની જે પ્રવૃત્તિ આપેલી છે એ આવર્તની છે, તો એની પણ આપણે થોડીક ચર્ચા છે કરી લઈએ. એ પ્રવૃત્તિ છે 5.5. પાંચ પોઈન્ટ ચાર પ્રવૃત્તિ જોઈ ગયા આપણે. બરાબર, એ સમૂહની હતી એટલે આપણે આમાંનામાં સમજી લીધું. હવે પ્રવૃત્તિ 5.5 છે એની અંદર
एक ज आवर्तनी अंदर रहेला तत्व है एना इलेक्ट्रॉन रचना केवी रीतना गोठवायेली होय तो तमारी टेक्स्ट बुक नी अंदर जे बीजो आवर्त है तो आधुनिक आवर्त कोष्टक है एमां तमे जोशो तो पहलो आवर्त है हाइड्रोजन अने हीलियम वालो है त्यार पछीनो जे बीजो आवर्त है लिथियम बेरिलियम बोरोन कार्बन नाइट्रोजन ऑक्सिजन फ्लोरिन अने नियोन आज तत्व है गोठवायेला है तो आ तत्व है એની આપણે થોડીક વાત છે કરવાના છીએ બરાબર તો એ લખું છું બીજા આવર્તમાના તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવવાની થશે બરાબર તો સૌ પ્રથમ તો પહેલાં આપણે જે બીજા આવર્તમાના તત્વો છે એ લખશું તો કયા કયા તત્વો છે બીજા આવર્તની અંદર તો પહેલું તત્વ છે સીધી હું સંજ્ઞા જ લખીશ બરાબર લિથિયમ તો લિથિયમ છે એની સંજ્ઞા શું થશે એલ આઈ ત્યાર પછી બેરેલિયમ બીઈ ત્યાર પછી બોરોન બી ત્યાર પછી કાર્બન તો કે સી ત્યાર પછી નાઇટ્રોજન તો કે એન નાઇટ્રોજન પછી ઓક્સિજન તો એની સંજ્ઞા ઓ ઓક્સિજન પછી ફ્લોરિન તો એની સંજ્ઞા એફ અને ત્યાર પછી નિયોન એની સંજ્ઞા એન ઈ બરાબર હવે જો આ જે બધા તત્વો છે એ ક્યાં છે બીજા આવર્તમાના તત્વો છે બીજી જે આડી હરોળ છે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર એમાંના તત્વો છે બરાબર તો જો હવે આ આપણે શું લખ્યું છે તો કે તત્વ છે એની સંજ્ઞા છે એ આપણે લખી નાખી છે હવે એનો પરમાણીય ક્રમાંક છે આમ તો ખરેખર આ ઊભું લખ્યું તો વધારે અનુકૂળ આવે તો એ પ્રમાણે લખીએ આપણે જો આ પ્રમાણ લખીએ તો વધારે આપણે સમજ મળશે બરાબર તો પહેલા છે તત્વનું નામ લખીશ પછી પરમાણીય ક્રમાંક ત્યાર પછી સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના બરાબર તો પહેલું તત્વ કયું છે તો કે લિથિયમ તો લિથિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો તો કે 3 એની સંજ્ઞા એલ આઈ બરાબર એને ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 1 લિથિયમ પછી બેરેલિયમ 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 છે એનો પરમાણુ ક્રમાંક 4 એની સંજ્ઞા બીઈ ઇલેક્ટ્રોન રચના 2 પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં પણ 2 ત્યાર પછી બેરેલિયમ પછી બોરોન બોરોન છે એનો પરમાણુ ક્રમાંક 5 એની સંજ્ઞા બી એની ઇલેક્ટ્રોન રચના 2 અને 3 પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં કારણ કે 5 છે તો કેટલા વધે 3 તો બીજી કક્ષામાં કેટલા આવશે 3 બોરોન પછી આવશે કાર્બન એનો પરમાણુ ક્રમાંક 6 એની સંજ્ઞા સી એની ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 4 કાર્બન પછી આવશે નાઇટ્રોજન નાઇટ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 7 એની સંજ્ઞા એન પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 5 ત્યાર પછી નાઇટ્રોજન પછી ઓક્સિજન એનો પરમાણુ ક્રમાંક 8 એની સંજ્ઞા ઓ પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 6 ઓક્સિજન પછી આવશે ફ્લોરિન એનો પરમાણુ ક્રમાંક 9 એની સંજ્ઞા એફ પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 7 અને છેલ્લા આવશે નિયોન
એનો પરમાણુ ક્રમાંક 10 Ne, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8. તો હવે તમે જોયા આ એક પેલા સમૂહના તત્વ છે, આ બીજા આવર્તના તત્વ છે. તો બીજા આવર્તના તત્વ છે, તમે ઇલેક્ટ્રોન રચના જોશો તો એની બાહ્યતમ કક્ષાની અંદર સમાન ઇલેક્ટ્રોન જોવા મળશે નહીં. જો લિથિયમ છે એની બાહ્યતમ કક્ષામાં 1 છે, બેરિલિયમ છે એની બાહ્યતમ કક્ષામાં 2 છે, પછી 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7, 8. તો એક જ આવર્તમાના તત્વ છે એની સંયોજકતા કક્ષા છે, એટલે કે બાહ્યતમ કક્ષા છે, એની અંદર સમાન ઇલેક્ટ્રોન જોવા મળતા નથી. પરંતુ પ્રશ્ન એ થાય તો આમાં સમાનતા શું છે? તો આપણે કહી શકીએ કે એક જ આવર્તમાના જે તત્વ છે એ આવર્તમાના તત્વ છે એ એક સમાન કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. જો આની પાસે કેટલી કક્ષા છે? 2. આની પાસે પણ 2 કક્ષા છે, આની પાસે પણ 2, આની પાસે પણ 2. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે એક જ આવર્તમાના તત્વ છે એ જે કક્ષા છે એ સમાન જોવા મળે છે. એક જ સમાન કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે ગોઠવાયેલા છે. જ્યારે એક જ સમૂહમાંના જે તત્વો છે તો એ કક્ષા સમાન હશે નહીં, પણ બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે કેવા હોય? સમાન છે જોવા મળે છે. તો આજના લેક્ચરની અંદર અહીંયા સુધી આપણે રાખીએ. હવે પછીનું જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આધુનિક આવર્ત કોષ્ટક છે એના વલણ છે એની વાત છે કરવાના છીએ. ઓકે, થેન્ક યુ.